नमस्ते विद्यार्थी मित्रों, हूँ चिराग कारेलिया सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी फरी एक बार आप सबनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, धोरण आठ विषय गणित जेनो चैप्टर नंबर त्रण बराबर चतुष्कोणनी समझ बराबर जेनो आज आपणे पार्ट टू अभ्यास करीशू। ते पहला આગળના સેશનમાં એટલે કે પાર્ટ વનમાં આપણે આની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયો હતો, જેમાં અલગ અલગ સૂત્ર વિશે અભ્યાસ કર્યો હતો, ચતુષ્કોણની સમજ મેળવી હતી બરાબર। આજના આ સેશનમાં સ્વાધ્યાય 3.1 થી આપણે શરૂઆત કરીશું। મિત્રો, પ્રશ્ન એક, અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે, હું 2 સેકન્ડ આપું છું, તમે બધી જ આકૃતિ છે એને અવલોકન કરી શકો છો। ओके मित्रों, હવે અહીં આકૃતિઓ જે આપેલી છે તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ કે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો। એટલે અહીં અમુક આધાર આપેલા છે કે સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ। મિત્રો, આ બધી આકૃતિ આપેલી છે એનો આધાર પ્રમાણે આપણે વર્ગીકરણ કરવાનું છે। તો સૌપ્રથમ તમે બધી જ આકૃતિઓને તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રથમ છે કે સરળ વક્ર બરાબર। સરળ વક્રમાં કઈ કઈ આકૃતિનો સમાવેશ થાય છે બરાબર? તો સરળ વક્રમાં એક તો પહેલી, પછી બીજી બરાબર, આ સરળ વક્ર છે નથી, આ નથી, પછી આ યસ, ઓકે, પાંચમી, ત્યારબાદ ઓકે છઠ્ઠી અને લાસ્ટમાં તો કે સાતમી બરાબર। આ સરળ વક્ર છે। હવે મિત્રો, સરળ બંધ વક્ર એટલે જ્યાં ક્યાંયથી આકૃતિ ખુલ્લી ના હોય એવી આકૃતિઓ કઈ કઈ છે? તો જે સરળ વક્ર છે એ જ બધી બંધ વક્રમાં પણ આપણે ગણી શકીએ, પહેલી, બીજી, ત્યારબાદ પાંચમી, છઠ્ઠી અને સાતમી। તો મિત્રો, આ આકૃતિઓ જે છે એ સરળ બંધ વક્ર તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર। હવે સી છે બહુકોણ। હવે બહુકોણ વાળી આકૃતિ કઈ છે જુઓ તો, જેમાં ઘણા બધા ખૂણા હોય બરાબર। બહુકોણ કઈ કઈ કહેવાય? તો કે પહેલી જેમાં ખૂણા આપેલા છે, બીજી અને આમાં છે ખૂણા નથી, આમાં હા, જો આ બધા બહુકોણ આપેલા છે બરાબર, તો કે પહેલી, ત્યારબાદ બીજી, બીજી આવશે યસ અને ચોથી, એમાં એક થી વધારે કોણ આપેલા છે, જો આમાં નથી, આમાં નથી, આમાં 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 નથી, તો એ સિવાયની પહેલી, બીજી અને ચોથીમાં આપેલા છે રાઈટ। હવે ત્યારબાદ ચોથું કે બહિર્મુખ બહુકોણ। બહિર્મુખ બહુકોણ કેમાં કોનો આપેલો છે? બહિર્મુખ બરાબર। બહુકોણ કયા છે? તો કે બીજી બરાબર। બીજી આકૃતિ જે છે એ બહિર્મુખ બહુકોણની આકૃતિ છે બરાબર। ત્યારબાદ એ છે અંતર્મુખ, એટલે અંદરની બાજુ, અંતર્મુખ બહુકોણ તો કઈ છે? પહેલી, ત્યારબાદ બીજી કઈ આવે? તો કે ચોથી બરાબર। અંતર્મુખ મૂર્ત બહુકોણ તો કે પહેલી અને ચોથી બરાબર। તો મિત્રો, આ આકૃતિઓ જે છે એના આપણે આધાર પ્રમાણે, આકૃતિનો અવલોકન કરીને આધાર પ્રમાણે એના આપણે વર્ગીકરણ કર્યા છે બરાબર છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે, તો તમને 2 સેકન્ડ આપું છું, જોઈ શકો છો। મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો। હવે મિત્રો, આના માટે મેં તમને જ્યારે ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો લીધો તો એમાં તમને એના સૂત્ર મેં તમને સમજાવ્યા હતા। તો n બાજુ વાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર, એ સૂત્રનું હતું બરાબર છે, n બાજુ વાળા, n બાજુ વાળા બહુકોણના વિકર્ણોની, બહુકોણના
વિકર્ણોની શું હતું તો કે સંખ્યા બરાબર એ સૂત્ર શું હતું તો કે કૌંસની અંદર n ત્યારબાદ n માઈનસ 1 છેદમાં શું આવતું 2 માઈનસ n કૌંસ પૂરો મિત્રો આ સૂત્ર હતું આ સૂત્રના આધારે જે અહીંયા આપેલા છે કે બહિર્મુખ ચતુષ્કોણ નિયમિત ષટ્કોણ અને ત્રિકોણ આ ત્રણેયના આપણે વિકર્ણો શોધવાના રહેશે તો મિત્રો સૂત્ર આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ શોધવાના છે તો સૌપ્રથમ કયું છે બહિર્મુખ ચતુષ્કોણ બરાબર તો લખવાનું બહિર્મુખ ચતુષ્કોણ બરાબર તો બહિર્મુખ ચતુષ્કોણ ને ચાર બાજુ હોય છે લખવાનું કે બહિર્મુખ ચતુષ્કોણ ને કેટલી બાજુ હોય છે ચાર બાજુ હોય છે હવે ચાર બાજુ હોય એટલે આપણે n બરાબર કેટલા લઈશું તો કે n બરાબર 4 બરાબર હવે મિત્રો શું કરીશું તો કે વિકર્ણોની સંખ્યા બરાબર સૂત્ર લખવાનું વિકર્ણોની સંખ્યા બરાબર સૂત્ર કયું સૂત્ર છે તો કે n ઇન્ટુ n માઈનસ 1 છેદમાં 2 ઓછા n બરાબર હવે અહીંયા આપણે શું મૂકીશું કિંમત 4 કૌંસમાં 4 ઓછા 1 છેદમાં 2 માઈનસ 4 કૌંસ પૂરો અહીંયા હવે 4 એને 4 માંથી 1 જાય એટલે કેટલા આવે 3 હવે 3 ચોક 12 એટલે કૌંસમાં આવશે 12 છેદમાં 2 ઓછા 4 કૌંસ પૂરો અહીંયા તમે જુઓ તો 12 છેદમાં 2 છે એટલે 2 છંગ 12 થાય એટલે 6 આવે ઉપર 6 ઓછા 2 એટલે અહીંયા તમે લખી શકો 6 ઓછા 2 કૌંસમાં કૌંસ તો અહીંયા જવાબ આવશે 2 તો મિત્રો બહિર્મુખ ચતુષ્કોણને ચાર બાજુ હોય તો એના વિકર્ણો કેટલા હોય વિકર્ણોની સંખ્યા 2 હોય શકે બરાબર હવે બીજું આપ્યું છે નિયમિત ષટ્કોણ બરાબર તો નિયમિત ષટ્કોણને કેટલી બાજુઓ હોય નિયમિત ષટ્કોણને 6 બાજુઓ હોય છે બરાબર નિયમિત ષટ્કોણને નિયમિત ષટ્કોણને 6 બાજુઓ હોય છે તો આપણે n બરાબર અહીંયા કેટલા લઈશું તો કે 6 n બરાબર 6 હવે વિકર્ણોની સંખ્યાનું સૂત્ર વિકર્ણોની સંખ્યા બરાબર કૌંસમાં n n ઇન્ટુ બીજા કૌંસમાં n માઈનસ 1 છેદમાં 2 માઈનસ n કૌંસ પૂરો હવે n બરાબર કેટલા મૂકીશું તો કે n બરાબર આપણે કેટલા લેવાના છે 6 તો કે 6 6 ઓછા 1 છેદમાં 2 માઈનસ 6 હવે જુઓ અહીંયા 6 માંથી 1 જાય એટલે કેટલા આવે 5 હવે 5 ગુણ્યા 6 એટલે 30 તો અહીંયા લખીશું 30 છેદમાં 2 તો અહીંયા 30 એટલે 15 દુ 30 એટલે અહીંયા ઉપર 15 આવે તો કે 15 ઓછા 6 બરાબર 15 ઓછા 6 તો અહીંયા શું આવશે તો કે 9 આવશે બરાબર તો વિકર્ણોની સંખ્યા આપણને કેટલી મળી 9 નિયમિત ષટ્કોણને 6 બાજુઓ હોય છે જેથી તેના વિકર્ણોની સંખ્યા 9 હોય હું 2 સેકન્ડ આપું છું તમે
જોઈ શકો છો મિત્રો. હવે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર પ્રશ્ન નંબર 2 નું ત્રીજું ટિકેન શું હતું એ કે સી કે ત્રીજું તો કે ત્રિકોણ બરાબર. હવે ત્રિકોણ માં શું આવશે તો કે ત્રિકોણ ની કેટલા બાજુ હોય છે તો કે ત્રણ બાજુ હોય છે બરાબર. તો લખવાનું ત્રિકોણ ને બાજુઓ ત્રણ બાજુઓ હોય છે તો અહીંયા મિત્રો n બરાબર કેટલા આવશે 3 બરાબર. n બરાબર 3 આયા એટલે આપણું જે સૂત્ર હતું વિકિરણોની સંખ્યા લખીશું વિકિરણોની સંખ્યા બરાબર કૌંસમાં n ઇન્ટુ n માઇનસ 1 છેદમાં 2 માઇનસ n કૌંસ પૂરો. આમાં આપણે n ની કિંમત મૂકી દો 3 ઓછા 1 છેદમાં 2 માઇનસ 3 કૌંસ પૂરો. હવે જુઓ મિત્રો 3 માંથી 1 જાય એટલે 2 વધે. હવે એ 2 વધે હોય એ 3 સાથે ગુણાકાર થાય તો 3 2 6 ફરી એકવાર કે 3 માઇનસ 1 છે એટલે અહીંયા 2 આવે તો 2 નો ગુણાકાર 3 સાથે 6 તો 6 ઓછા 2 એટલે 6 છેદમાં 2 ઓછા 3. હવે 6 છેદમાં 2 છે એટલે આનો છેદ ઉડે 3 6 3 2 6 એટલે અહીંયા આવશે 3 ઓછા 3 તો અહીંયા આપણને જવાબ શું મળે 0. તો ત્રિકોણના વિકર્ણોની સંખ્યા શું થઈ 0. હવે મિત્રો પ્રશ્ન નંબર 3 કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે. તો મિત્રો સૌપ્રથમ આપણે શું લખીશું કે બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. અહીંયા લખવાનું એરો આપી દઈએ એટલે ખ્યાલ આવે. બહિર્મુખ ચતુષ્કોણના બધા બહિર્મુખ ચતુષ્કોણ ના બધા ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી થાય છે બરાબર. આપણે આ લખો. હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય અહીંયા લખ્યું છે બરાબર. જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય એટલે કે અંતર્મુખ હોય તો પણ હા તેના બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. લખવાનું કે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો બરાબર. બહિર્મુખ ના હોય તો એ કયો હોય અથવા આપણે અહીંયા એટલે કે એવું લખી શકે હોય એટલે કે અંતર્મુખ ચતુષ્કોણ હોય બરાબર. કેવો હોય અંતર્મુખ ચતુષ્કોણ હોય અંતર્મુખ હોય તો પણ તેના તો પણ હા તેના બધા ખૂણાના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 ડિગ્રી થાય છે. મિત્રો ચતુષ્કોણ બહિર્મુખ હોય કે અંતર્મુખ બરાબર. ચતુષ્કોણ બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય બરાબર એના બધા જ ખૂણાના માપનો સરવાળો શું થાય તો કે 360 ડિગ્રી થાય છે. હવે જો અહીંયા એ ત્રિકોણ આપેલો છે બરાબર. આ ત્રિકોણ છે એમાં આપણે અહીંયા A આપીશું અહીંયા B અહીંયા C
અને અહીંયા ડી બરાબર તો આ આપણો એ ચતુષ્કોણ છે બરાબર તો જુઓ અહીં અહીંયા એક ચતુષ્કોણ આપેલો છે એ બી સી અને ડી તો જુઓ તો શું લખીશું તો કે અહીં चतुष्कोण ए बी सी डी क्या चतुष्कोण छे तो के ए बी सी डी ये केवो चतुष्कोण छे तो के अंतर्मुख चतुष्कोण छे ए बी सी डी ए अंतर्मुख चतुष्कोण छे केवो चतुष्कोण छे तो के अंतर्मुख चतुष्कोण छे तो तेमा तो दरेक मापनो એટલે કે ખૂણો A મેજર એંગલ B મેજર એંગલ C મેજર એંગલ D તો ચારે ખૂણાનો સરવાળો બરાબર કેટલો થાય 360 બરાબર જો અહીં ચતુષ્કોણ ABCD એ અંતર્મુખ ચતુષ્કોણ છે તેમાં મેજર એંગલ A પ્લસ મેજર એંગલ B પ્લસ મેજર એંગલ C પ્લસ મેજર એંગલ D બરાબર 360 ડિગ્રી ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 ડિગ્રી છે બરાબર હવે આ એક ટ્રાયંગલ આપણે ચતુષ્કોણ છે એના ખૂણા માપ્યા તો મેજર એંગલ A 40 ડિગ્રી મેજર એંગલ B 55 ડિગ્રી મેજર એંગલ C એ કેટલો આવે 35 ડિગ્રી તો આ સિવાયનો મેજર એંગલ D જે છે એ કેટલો આવશે તો કે 230 ડિગ્રી બરાબર 360 ડિગ્રી આ બધાનો સરવાળો 360 ડિગ્રી થાય છે બરાબર મિત્રો તો તમે આ જે પ્રશ્ન નંબર 3 છે તમને સમજાઈ ગયો હશે બરાબર આજે મેં આજના આ લેક્ચરમાં પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 ની વિસ્તૃત ચર્ચા કરી બરાબર જે તમને ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો આજના લેક્ચર ની વિડિયો લિંક સાથે તમને એક પીડીએફ મળશે જેમાં આના પેરેલલ દાખલા હશે જે તમારે તમારી CW માં રફ બુક માં કરવાના છે અને વિડિયો લિંક માં આપેલ દાખલા એ તમારે CW માં કરવાના રહેશે તો મિત્રો આજે આપણે અહીં રજા લઈએ છીએ ધન્યવાદ